નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ જૂન બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ પાંચ પ્રશ્નો છે તો પાંચમાંથી કેટલા માર્ક્સ મેળવ્યા છે એ જ રીતે મિત્રો અહીંયા તમે જોશો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો મિત્રો તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ સવાલ છે તાજેતરમાં અઝરબૈઝાન ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ કોણે જીતી છે તાજેતરમાં અઝરબેઝાન ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ છે તે કોણે જીતી છે તો જવાબ રહેશે સેરગીયો પેરેજ કોણે જીતી છે શેરગીયો પેરેજ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓએ જીતી લીધી છે અઝર ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ મિત્રો આ એક ફોર્મ્યુલાવન રેસ છે અને તે જીતી છે સર્ગિયા પેરેઝે તો તેઓ કઈ ગાડીના ડ્રાઈવર છે તો ના છે કઈ ગાડીના છે ના છે અને ક્યાંના છે તેઓ મેક્સિકોના છે તેઓએ આ ગ્રાન્ડ પિક્સ જીતી લીધી છે અને માં સામેલ થયા બાદ તેમની આ પહેલી જીત છે સેકન્ડ નંબરની વાત કરીએ તો સેબિયન વિચલ છે એસ્ટન માર્ટિનની ગાડી ચલાવે છે જર્મનીના છે અને થર્ડ નંબર પર છે પીએસ ગેસલી આલ્ફા ટોરીની ગાડી ચલાવે છે અને તેઓ ત્રીજા નંબર પર છે આ વર્ષની આ છઠ્ઠા નંબરની રેસ છે કેટલામાં નંબરની છે છઠ્ઠા નંબરની છે હવે જે છ રેસ છે ને તેમાંથી પાંચ રેસ છે તે પાંચ રેસ આ બે વ્યક્તિઓ જીતી લીધી છે જેમાંથી લુઈસ હેમિલ્ટને ત્રણ રેસ જીતી છે અને મેક્સ વર્તાપન છે તેઓએ બે રેસ જીતી છે તો લુઈસ હેમિલ્ટન બહેરીન ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ જીતી હતી ત્યારબાદ પોર્ટુગીઝ ગ્રાન્ડ પિક્સ જીતી હતી ત્યારબાદ સ્પેનિશ ગ્રાન્ડ પિક્સ જીતી હતી આ પ્રમાણે ત્રણ રેસ જીતી હતી અને લુઈસ હેમિલ્ટનની વાત કરીએ તો તેઓ બ્રિટિશ છે અને કઈ ગાડી ચલાવે છે તો તેઓ આ ગાડી ચલાવે છે આ લોગો જે દોર્યો ને મેં એટલે કે મર્સિડીઝની ગાડી ચલાવે છે બીજી વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો માઇક્સ પણ જેઓ રેડબુલની ગાડી ચલાવે છે કોની રેડબુલની અને તેઓ નેધરલેન્ડના છે યાદ રાખજો નેધરલેન્ડના છે તેઓએ જે બે રેસ જીતી છે તે છે એમિલિયા રોમાંગના ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ અને મોનાકો ગ્રાન્ડ પિક્સ બે હજાર એકવીસ તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોણે નેચર ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ યર બે હજાર એકવીસ એવોર્ડ જીત્યો છે તો જવાબ રહેશે થોમસ વિજયન થોમસ વિજયન છે જેમનું જેમનો જે ફોટોગ્રાફ્સ લીધેલો છે તમે અહીં જોઈ શકો છો તો આ ફોટોગ્રાફ્સ માટે તેઓને નેચર ટીટીએલ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ બે હજાર એકવીસ જીતી લીધો છે ચર્ચા કરી લઈએ આપણે આગળ એમના વિશે મિત્રો એમના વિશે ચર્ચા કરતાં પહેલાં જણાવી દઉં અહીંયા જે ઓપ્શન બી છે વેલેરિયા લુઈ યાદ રાખજો આપણે ભણ્યા હતા આગળ કે લોસ્ટ ચિલ્ડ્રન આર્કાઈ લોસ્ટ ચિલ્ડ્રન આરકાઈ નામનું તેમનું એક પુસ્તક હતું જેના માટે તેઓને આંતરરાષ્ટ્રીય ડબલિન સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો વી કાર્તિકન પાંડિયનની વાત કરીએ તો તેઓએ કયો પુરસ્કાર જીત્યો હતો એફઆઈએચ પ્રેસિડન્ટ મેડલ કોણ છે તેઓ ઓડિશાના જે સીએમ છે તેમના તેઓ મુખ્ય સચિવ છે નવીન પટનાયકના ડોક્ટર એસ એન નાગેશ્વર રેડ્ડી રૂડોલ્ફ સેડલર યાદ રાખજો રૂડોલ્ફ સેડલર એવોર્ડ તેઓ જીત્યો છે ગેસ્ટ્રોએનોલોજિસ્ટ છે તેઓ અને તેઓએ આ પ્રખ્યાત એવોર્ડ જીત્યો છે અને પ્રખ્યાત એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે એ પણ યાદ રાખી લેજો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા થોમસ વિજયનની થોમસ વિજયનની મિત્રો વાત કરી રહ્યા હતા તો તેઓ કેરળના છે ક્યાંના છે કેરળના અને તેઓ કેનેડામાં સ્થાયી થઈ ગયા છે અને ઓરંગટન તમે જે ઇમેજમાં જોયું હતું ને જે વાંદરાની પ્રજાતિ તેને ઓરુંગટન કહેવાય છે તો તેનો ઝાડ પર ચોટેલા જે એવોર્ડ ફોટો હતો તેના માટે એવોર્ડ જીત્યા છે ફોટોનું જો છે તેનું શીર્ષક એવું રાખવામાં આવ્યું છે ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ અપસાઇડ ડાઉન શું રાખવામાં આવ્યું છે ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ અપસાઇડ ડાઉન હવે મિત્રો ટોટલ આ જે એવોર્ડ હતો ને તેના માટે આઠ હજારથી વધારે એન્ટ્રી આવી હતી અને તેમાંથી અમને જીતવામાં તેમાંથી આ જીત્યા છે થોમસ વિજિયન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પંદરસો પાડ પાઉન્ડ છે તેટલાનું તેઓને ઇનામ મળશે એટલે કે દોઢ લાખ રૂપિયા છે તો આટલું તમારેથી યાદ રાખવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં કયા યુનિયન ટેરેટરીના ઉપરાજ્યપાલે યુન ટેબ વાય ઓયુએન યુન ટેબ નામની એક યોજનાની શરૂઆત કરી છે તો જવાબ રહેશે લદ્દાખના કોના લદ્દાખના ઉપરાજ્યપાલ છે રાધે કૃષ્ણ માથુર શું નામ છે તેમનું રાધે કૃષ્ણ માથુર તો તેમણે જ આ યોન ટેબ નામની યોજનાની શરૂઆત કરી છે દિલ્હીની વાત થઈ છે મિત્રો તો દિલ્હીના ઉપરાજ્યપાલનું નામ શું છે તો દિલ્હીના ઉપરાજ્યપાલનું નામ છે અનિલ બેજલ પુડુચેરી પુડુચેરીના ઉપરાજ્યપાલનું નામ શું છે તો પુડુચેરીના ઉપરાજ્યપાલ છે જેઓ કર્ણાટકના સોરી તેલંગાણાના તેઓ રાજ્યપાલ છે તમિલ તમિલસાઇ સૌંદર્ય રાજન જમ્મુ કાશ્મીરના ઉપ ઉપરાજ્યપાલ છે તેનું નામ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તેના પ્રથમ ઉપરાજ્યપાલનું નામ તમને કહી દઉં છું ગિરીશચંદ્ર મુર્મુ જેઓ હાલમાં આપણા ભારતના કેગ છે શું છે કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કે રાધે કૃષ્ણ માથુર છે તેમણે યુન ટેબ નામની યોજના છે તેની શરૂઆત કરી છે તો એના વિશે આપણે જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી તો મિત્રો આ યોજના અંતર્ગત લદ્દાખના લદ્દાખમાં જે વિદ્યાર્થીઓ હોય છે ને બાર હજાર તેરસો ટેબ્લેટ્સનું તેમાં વિતરણ કરવામાં આવશે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે યાદ રાખી લેજો ધોરણ બાર નવથી બારના વિદ્યાર્થીઓ માટે બાર હજાર ત્રણસો ટેબ્લેટ છે તેનું વિતરણ કરવામાં આવશે અને તેમાંથી વિતરણ કરવામાં પણ આવી ગયું છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો ડિજિટલ અધ્યયન એટલે કે ડિજિટલ ભણતર છે તેને પ્રોત્સાહન આપવું કોવિડ રોજચાળાને કારણે આ જે ડિજિટલ ભણતર છે તે પણ ઘણું બધું દૂર થઈ ગયું છે પહેલાં એવું હતું કે થોડું ઘણું ચાલતું હતું પરંતુ કોવિડ નાઇન્ટીનના કેસો વધવા માંડ્યા તો પાછું તે બંધ થઈ ગયું છે તો આ જે વસ્તુ થઈ છે તે વસ્તુને દૂર કરવાની છે ડિજિટલ જે ભણતર કહી શકીએ ડિજિટલ એજ્યુકેશન છે તેને પ્રોત્સાહન આપવું તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી શકો છો વિડીયોને એક લાઇક અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો મને થોડું પ્રોત્સાહન મળશે મને સપોર્ટ મળી જશે જે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તેવો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં તમને અહીંયાથી મળી રહેશે એ પણ દરરોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જગ્યાએ સો ઇથેનોલ વિતરણ સ્ટેશનોનો પાયલેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે યાદ રાખી લેજો સો ઇથેનોલ વિતરણ સ્ટેશનો તેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે ને તેની શરૂઆત કઈ જગ્યાએથી કરી છે તો જવાબ રહેશે પુણે કઈ જગ્યાએથી પુણેથી તો ચર્ચા કરી લઈએ એક્ઝેક્ટલી શું છે તો તમને ખ્યાલ હશે મિત્રો પાંચ જૂનના રોજ આપણે ઉજવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ અને જેમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય છે તેણે આ એક આયોજન કર્યું હતું જે આયોજનમાં નરેન્દ્ર મોદીજીએ સંબોધન કર્યું અને જણાવ્યું કે બે હજાર વીસથી પચીસમાં ભારતમાં ઇથેલોન મિશ્રણ માટે યાદ રાખી લેજો વીસથી પચીસમાં ભારતમાં ઇથેલોન મિશ્રણ માટે નકશા પર નિષ્ણાત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેની એક થીમ પણ છે મિત્રો પ્રમોશન ઓફ બાયોફ્યુલ ફોર બેટર એન્વાયરમેન્ટ પ્રમોશન ઓફ બાયોફ્યુલ્સ ફોર બેટર એન્વાયરમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પુણેમાં ઇથેનોલના ઉત્પાદન અને વિતરણ માટે ત્રણ સ્થળોએ યાદ રાખજો ત્રણ સ્થળોએ ઈ હંડ્રેડ ઇથેનોલ વિતરણ સ્ટેશન ઈ હંડ્રેડ યાદ રાખજો ઈ હંડ્રેડ ઇથેનોલ વિતરણ સ્ટેશન છે તેનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે શા માટે કેમ કે જે ઇથેનોલ છે ને તેની પર્યાવરણ પર અને ખેડૂતોના જીવન પર સારી અસર થાય છે અને યાદ રાખજો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો બે હજાર પચીસ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલનું મિશ્રણ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે સરકારે અગાઉ બે હજાર ત્રીસમાં હતો હવે બે હજાર પચીસનો કરી દીધો છે તો આટલી વસ્તુ તમારે અહીંથી યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અહીંથી તમારા માટે પ્રશ્ન છે હર ઘર જલ

વર્લ્ડ ઓશિયન ડે તરીકે ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખી લેજો આઠમી જૂનના રોજ આપણા જીવનમાં સમુદ્રના મહત્વ અને આપણે તેના દ્વારા સુરક્ષિત રહી રહી શકીએ છીએ તેના માર્ગો વિશે વૈશ્વિક જાગૃતિ ફેલાવા માટે આને મનાવવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ આઠ જૂન બે હજાર આઠમાં મનાવવામાં આવ્યો હતો ખાસ યાદ રાખી લેજો બે હજાર એકવીસની થીમ છે ધ ઓશિયન લાઈફ એન્ડ લિવલીહૂડ ઇમ્પોર્ટન્ટ ડેની વાત થાય છે તો અહીંયા મિત્રો દર્શાવેલા છે જૂન મહિનાના અત્યાર સુધીમાં આવેલા ઇમ્પોર્ટન્ટ ડે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ પહેલી તારીખે અને વિશ્વ દૂધ દિવસ આ બે દિવસ હતા તે પહેલી જૂને ઉજવવામાં આવે છે જેમાં વિશ્વ દૂધ દિવસની થીમ છે સસ્ટેનબિલિટી ઇન ધ ડેરી સેક્ટર ત્રીજી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર એકવીસની થીમ છે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન સાતમી જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે સેફ ફૂડ ટુડે ફોર એ હેલ્ધી ટુમોરો અહીંયા વર્લ્ડ ફૂડ સેફટી ડે કયું છે પૂછાય કે વર્લ્ડ ફૂડ ડે વર્લ્ડ ફૂડ ડે પૂછાય તો અલગ આવશે યાદ રાખજો કયો આવશે સોળ ઓક્ટોબર આવશે વર્લ્ડ ફૂડ ડે ખાસ યાદ રાખજો હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં એચડીએફસી બેંકે ગયા વર્ષ સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાની ઘોષણા કરી છે તો મિત્રો જવાબ રહેશે બે હજાર ત્રીસ એક સોરી બે હજાર એકત્રીસ બત્રીસમાં કયું છે બે હજાર એકત્રીસ બત્રીસમાં એચડીએફસી બેન્ક છે તેણે કાર્બન ન્યૂટ્રલ બનવાની ઘોષણા કરી દીધી છે કાર્બન ન્યુટ્રલ બનવાની ઘોષણા કરી દીધી છે એચડીએફસી બેંકનો લોગો તમે જોઈ શકો છો તો યાદ રાખી લેજો અને એચડીએફસી બેંક છે તે પોતાના ઉર્જા અને જળ આ બંનેનો ઉપયોગ તેમજ જે ઉત્સર્જન ઓછું જે કરવાનું હોય છે જે ઉત્સર્જન થતું હોય છે તે પણ ઓછું કરશે અને ખાસ કરીને બેન્ક યુઝ કરવાની છે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ આપણે ભણ્યા હતા જો તમને યાદ હોય તો માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટામાં મોટી જે કંપની કહીએ તે છે એચડીએફસી બેંક ખાસ યાદ રાખજો ફર્સ્ટ નંબર પર કઈ છે રિલાયન્સ સેકન્ડ નંબર પર ટીસીએસ અને થર્ડ નંબર પર એચડીએફસી બેંક અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે ભારતની ત્રીજી મોટી આઈટી કંપની માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી તે કઈ છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ ઓકે જવાબ આવી ગયો છે કયા મંત્રાલય દ્વારા સેજ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કોના દ્વારા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય મિત્રો આના પર આગળ જતાં પહેલાં જણાવી દઉં એચડીફસી બેંકની વાત કરી હતી તો આપણે રહી ગયું છે કે તેની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ હતી ઓગણીસો ચોરાણુંમાં થઈ હતી યાદ રાખી લેજો મુંબઈમાં હેડક્વાર્ટર છે એમડીસીઓ શશીધરન જગદીશન છે સેજ પ્રોડક્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો તેનું ફૂલ ફોર્મ સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન યાદ રાખી લેજો સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન હવે આનો મેઇન લક્ષ્ય શું છે મિત્રો તો આનું મેઇન લક્ષ્ય આપણે એવું કહી શકીએ જે વરિષ્ઠ નાગરિકો હોય તેને બધા જ પ્રકારની સુવિધાઓ વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મેડિકલ સંરક્ષણ બીજી પણ જે ઉત્પાદનો હોય અલગ અલગ તો આના માટે શું થશે કે જે સ્ટાર્ટઅપ હોય જે ઉદ્યોગો હોય તેને સરકાર સેજ પ્રોજેક્ટમાં આમંત્રિત કરશે અને ત્યાંથી જ બધી વસ્તુ મળી રહેશે સિનિયર સિટીઝનને તો આ પ્રમાણેનું છે યાદ રાખી લેજો હવે અહીંયા વાત થઈ છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના તેના મંત્રી કોણ છે થાવરચંદ ગેહલોત છે યાદ રાખી લેજો ત્રીજો સવાલ તાજેતરમાં જારી થયેલા ટામ્સ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ મેન બે હજાર વીસમાં પ્રથમ સ્થાર પણ કોણ છે તો જવાબ રહેશે સુશાંતસિંહ રાજપૂત કોણ છે સુશાંતસિંહ રાજપૂત તેઓને જઈ શકો છો એવું કહી શકે દિવંગત સુશાંતસિંહ રાજપૂત તો ટાઈમ્સની મોસ્ટ ડિઝાયરેબલ મેન્સ બે હજાર વીસની તેની એક લિસ્ટ આવ્યું જેમાં અલગ અલગ કેટેગરીમાં ચાલીસ વર્ષ કરતાં ઊંચી ઉંમરના જે વ્યક્તિઓ હોય જેમણે લોકોમાં પ્રભાવિત કર્યા હોય લોકોને પ્રભાવિત કર્યા હોય તેમાં પ્રથમ નંબર પર છે સુશાંતસિંહ રાજપૂત સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબર પર છે વિજય દેવરકોડા થર્ડ નંબર પર છે આદિત્ય રોય કપૂર અને ચોથા નંબર પર વિકી કૌશલ છે તમને ખ્યાલ હોવો જોઈએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ આવ્યું હતું પ્રથમ સ્થાને કોણ હતું ચલો મને જણાવો કમેન્ટ બોક્સમાં લખીને ત્યારબાદનો સવાલ છે ચોથો તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે હજાર અહીંયા ફાઇનાન્સિયલ યર લખ્યું અહીંયા ફાઇનાન્શિયલ યર છે યાદ રાખજો ફાઇનાન્શિયલ યર ફાઇનાન્શિયલ ઇયર બાવીસમાં ભારતનો જીડીપી કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે ભારતનો જીડીપી ગ્રોથ છે ને તે કેટલો રહેવાનો અનુમાન લગાવ્યો છે તો જવાબ રહેશે નવ પાંચ કેટલો નવ પોઈન્ટ પાંચ પર્સન્ટ કયો છે યાદ રાખી લેજો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત થઈ છે આરબીઆઈની વાત થાય તો તમારે સૌપ્રથમ યાદ રાખવાનું આ જે પ્રાણી દેખાય છે ને તે રોયલ બેંગોલ ટાઈગર છે આ જે ઝાડ દેખાય છે તે તાળનું ઝાડ છે ખાસ યાદ રાખી લેજો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં સ્થાપના કોલકાતામાં હેડક્વાર્ટર હાલમાં છે મુંબઈમાં શક્તિકાંત દાસ તેના પચીસમા નંબરના ગવર્નર છે મિત્રો તેના એક નવા ડેપ્યુટી ગવર્નર બન્યા હતા જો યાદ હોય તો તમને ટોટલ ચાર ગવર્નર હોય છે તેમાંથી હું તમને ત્રણના નામ જણાવું છું જે નવા બન્યા હતા ને એમનું નામ નથી જણાવતો ત્રણના નામ છે એમ રાજેશ્વર રાવ માઇકલ ડી પાત્રા અને એમ કે જૈન ચોથા જે નવા બન્યા તેનું નામ તમારે જણાવવાનું છે ચોથો પાંચમો સવાલ છે કે આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર બે હજાર બાવીસમાં વૈશ્વિક બેરોજગારી દર કેટલો હશે વૈશ્વિક બેરોજગારી દર કયો છે તો જવાબ રહેશે પાંચ પોઈન્ટ સાત ટકા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તમને લોકો જોઈને યાદ આવવું જોઈએ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ શું આંતરરાષ્ટ્રીય જે મજૂરી દિવસ છે ને એક એપ્રિલના રોજ મનાવવામાં આવે છે ક્યારે એક એપ્રિલ એ આના દ્વારા જ મનાવવામાં આવે છે અને સોરી એક એપ્રિલ ને એક મે શું છે એક મે એક મહિના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે અને એક મહિના રોજ આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંનેનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેની ઓગણીસો ઓગણીસમાં સ્થાપના થઈ હતી હિને જીનેવા સ્વિટરલેન્ડમાં તેનું હેડક્વાર્ટર છે અને અધ્યક્ષનું નામ છે ગાય રાઇડર યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે તો જવાબ રહેશે મૈસૂરમાં કઈ જગ્યાએ આવેલું છે મૈસૂરમાં મૈસૂર ક્યાં આવેલું છે કર્ણાટકમાં તમને ખબર છે ને ટીપુ સુલતાન સવાલ આ પૂછાય છે આપણે પણ થોડા સમય અગાઉ ભણ્યા હતા ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો મૈસૂરનો હતો સેકન્ડ છે કે ભોપાલ ગેસકાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું તો મીક વાયુ મીક એટલે કે એમ આઈ સી અને તેનું આખું નામ છે મિથાઇલ આઇસો આઇસોનાઇટ મિથાઇલ આઇસોનાઇટ યાદ રાખી લોગણીસો ચોર્યાસીમાં આ થયું હતું બીજી અને ત્રીજી ડિસેમ્બરના રોજ ત્રીજો સવાલ છે કે ભારતમાં વસ્તી ગીચતા નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યોમાં સૌથી વધારે છે બિહારમાં સૌથી વધારે છે ચોથો સવાલ ભારતમાં સૌથી ઓછો અક્ષર જ્ઞાનની ટકાવરી કયા રાજ્યમાં છે એ પણ બિહાર જ આવશે પાંચમું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ કેટલામાં છે તો સેવન્થ નંબર સાતમો સૌથી મોટામાં મોટો દેશ છે પ્રથમ વાત કરીએ તમને જણાવી દઉં મિત્રો તો પ્રથમ છે રશિયા ત્યારબાદ બીજું આવશે કેનેડા ત્યારબાદ કયો આવશે યુએસએ યસ એટલે કે અમેરિકા ત્યારબાદ ચાઈના ત્યારબાદ બ્રાઝિલ બ્રાઝિલની બાદ આવશે પછી આવશે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા બાદ શું આવશે આપણું ઇન્ડિયા ઓકે આટલું યાદ રાખજો વસ્તીમાં તમને ખબર જ છે 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 ને સેકન્ડ નંબર નંબર પર પર પહેલા કોણ ચીન હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ભારતના બંધારણીય પ્રશ્નોનો ઉકેલ માટે ભારતીય દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી પ્રથમ ગોલ્ડ મેજી પરિષદ છે 1930 ઓગણીસો ત્રીસમાં યોજાઈ હતી સેકન્ડ છે વહાવી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારકર્તા કોણ હતા પ્રચારક કોણ હતા તો મોલાના અબુલ મોલાના આઝાદ ખાન હતા કોણ હતા મોલાના આઝાદ ખાન થર્ડ સવાલ છે કે ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું બેંગોલ ગેઝેટ કેસેટના આવે ગેઝેટ આવશે બેંગોલ ગેઝેટ ચોથું છે કે કયા બળવાના બીજા દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી તો મુંબઈના નૌકા સૈન્યના બળવા બાદ પાંચમો સવાલ છે રાષ્ટ્રધ્વજ ફેલાવવા માટે અંગ્રેજી દૈનિક લીડર તેમજ હિન્દી અને અંગ્રેજીમાં હિન્દુસ્તાન અને ધી ઇન્ડિયન યુનિયન જેવા સાપ્તાહિકનું સંપાદન કોણે કર્યું હતું મદન મોહન માલવિયા ખાસ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ભારતીય વાયુસેનાના ઉપાધ્યક્ષ કોણ બન્યા છે વિવેકરામ ચૌધરી બન્યા છે અને ભારતીય નૌસેનાના ઉપાધ્યક્ષ પૂછાય તો તે કોણ બન્યા છે તો તે છે રવનીત સિંહ અને ભારતીય આર્મી આર્મીના ઉપાધ્યક્ષ પૂછાય તો તે છે ઉપેન્દ્ર દ્વિવેદી સેકન્ડ સવાલ તાજેતરમાં કોણે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જીત્યો છે બે હજાર એકવીસનો ડેવિડ ડાયોપે જીત્યો છે યાદ રાખજો હા મિત્રો જોયું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ સવાલ છે કે કોને ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવામાં આવશે સેકન્ડ છે કે તાજેતરમાં કોને બેલગ્રેડ ઓપન ટાઇટલ જીત્યું છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે मित्रों हूँ आशा रखू वीडियो तुमने तो पसंद आया वीडियो पसंद आया हो तो वीडियो ने लाइक और शेर जरूर थी कर यूट्यूब चैनल ने सब्सक्राइब कर बाकी हो जो, तो सब्सक्राइब कर लो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें ने। तो मित्रों थैंक यू थैंक यू, यू वेरी मच फॉर वॉचिंग वीडियो हैव ए नाइस डे